અમરેલી શહેર સહિત જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત રહેલો છે. અલગ અલગ જગ્યાઓ પર વરસાદના ઝાપટાઓ તો ક્યાંક ધોધમાર વરસાદના કારણે લોકો આનંદિત થયેલા છે. અમરેલી શહેર સહિત જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત રહેલો છે. અમરેલી શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયેલો હતો. શહેરમાં ધીમી ધારે વરસાદ થતાં રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયેલા હતા. સારા વરસાદના કારણે ધરતીપુત્રો ગેલમાં આવી ગયેલા છે તો સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા. સાવરકુંડલાના ગોરડાકા લુવારા રામગઢમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા તો લાઠીથી લીલિયા રોડ પર વરસાદી માહોલ છવાયેલો હતો. લાઠીના અકાળા અને લુવારિયા રોડ પર વરસાદ પડેલો હતો. લીલિયા શહેરમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ સર્જાયેલું છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં વરસાદ પડેલો હતો. જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયેલા હતા. જાફરાબાદની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયેલા હતા. જાફરાબાદના નાગેશ્રી કડિયાળી વઢેરા બાબરકોટ મિતિયાળા કડિયાળી ધોળાદ્રી દુધાળા ગામોમાં વરસાદ પડેલો હતો. કોસ્ટલ બેલ્ટના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાયેલી છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયેલો હતો. કોસ્ટલ બેલ્ટમાં વરસાદ વરસતા કપાસ બાજરા વરસાદી માહોલ વચ્ચે યથાવત રહેલો હતો. બાજરીના પાકને પણ ફાયદો થયેલો છે. જાફરાબાદ શહેર સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડેલો છે. રાજુલાના ડુંગર માંડળ મોરંગી કુંભારિયા દેવકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો હતો. ડુંગર ગામે ધોધમાર વરસાદ પડેલો હતો. વરસાદી પાણી રસ્તા ઉપર વહેતા થયેલા હતા. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળેલી છે. તો બીજી બાજુ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો. ખાંભાના નાનુડી ભાડ વાંકિયા નાના વિસાવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો. ખાંભા ગીર પંથકમાં આગોતરું વાવેતર કરનાર મગફળી અને કપાસના પાકને જીવતદાન મળી ગયેલું છે. અમરેલીના લાઠી સાવરકુંડલા જાફરાબાદ રાજુલા બાદ બાબરા પંથકમાં પણ વરસાદ ખાબકેલો છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડેલો હતો. બાબરાના જાંબરવાળા દરેડ ખાખરિયા કોટડા લાઠીના શેખપીપરિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડેલો હતો. સતત વરસતા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો લોકોમાં પણ આનંદનો માહોલ જોવાયેલો છે.